कर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी श्री हरिकृष्ण महाराज नी श्री स्वामी नारायण भगवान नी श्री घनश्याम लीलामृत सागर एनी अंदर महाराज ना बाल चरित्रो सद्गुरु भूमानंद स्वामीए अति अद्भुत अने अति अलौकिक महाराज ना બાળ લીલાઓનું સવિસ્તાર વર્ણન કર્યું છે. મહારાજ છપૈયાની અંદર માતપિતા અને છપૈયાવાસી ભક્તોને પોતાના બાળ લીલા દ્વારા સુખ આપી રહ્યા છે. ગઈકાલે સરસ બધી કથાઓ આવી. બ્રાહ્મણને મહારાજના અંતઃશત્રુઓ હરી લીધા, એને ખૂબ શાંતિ અને ખૂબ અહોભાવ થયો. મહારાજને વિશે એકાદશીના મહિમાની કથા આવી. મામાએ એકાદશી કરવાનું નક્કી કર્યું. મહારાજ કીધું 16 અશ્વમેઘથી પણ અધિક ફળ એક એકાદશી કરવાથી મળે છે વગેરે કીધું. અસુરોનો નાશ કર્યો અને અંતે મહારાજને ફળ ખાવાની ઈચ્છા થઈ. પણ માતાએ ધાર્યું કે આ ખાશે ખાટા ફળ તો બીમાર થશે, એટલે માતાએ આપ્યું નહીં. પણ મહારાજે તેમ છતાંય આગ્રહ કર્યો. છેલ્લે મહારાજ જયમાં એ રીતે 19 તરંગ પૂરા થયા, 20મા તરંગનો પ્રારંભ થશે. ધર્મ ભક્તિ એ મન ધાર્યું થાય છે વિઘ્ન અપાર, માટે છપૈયા મૂકીને ચાલો અવધપુર નિમો જાર. ધર્મ અને ભક્તિ માતાને એવો વિચાર થયો કે છપૈયાની અંદર જ્યારથી ઘનશ્યામ પ્રભુનો ઘનશ્યામનું પ્રાગટ્ય થયું છે ત્યારથી અવારનવાર નાના મોટી એવા અનેક રાક્ષસો અને અનેક આસુરી શક્તિના ઉપદ્રવો અવારનવાર આવે છે, અને એ દરેક આપદાઓની વચ્ચે કંઈ ને કંઈ રીતે એમની રક્ષા થઈ છે અને ભગવાન એણે અલૌકિક ભાવ દર્શાવ્યો છે. પરંતુ અહીં આટલો બધો ઉપદ્રવ થાય છે અને આમે ઘનશ્યામ હવે થોડા મોટા થતા જાય છે અને મોટા થશે પછી એમને ભણવાનું પણ થશે. માટે જો અયોધ્યામાં ત્યાં પણ આપણું ઘર છે, જો ત્યાં જઈએ તો ત્યાં આ ઉપદ્રવથી પણ શાંતિ થાય અને ઘનશ્યામને ભણવાનું પણ સારું થાય. આવી રીતે ધર્મદેવ અને ભક્તિ માતા વિચાર કરે છે. ધર્મ ભક્તિ એ મન ધાર્યું થાય છે વિઘ્ન અપાર, માટે છપૈયા મૂકી ચાલો અવધપુર મોજાર. સાધન સર્વે લીધા સાથ પોતે થયા તૈયાર, છપૈયા પુરથી ચાલ્યા
લીધા સાથે બેઉ કુમાર, બધો સામાન લઈ અને અયોધ્યા જવા માટે ધર્મદેવ, ભક્તિ માતા, ઘનશ્યામ પ્રભુ અને રામ પ્રતાપજી બધા તૈયાર થયા છે. અહીંયા એ કથાને એટલી વિસ્તારથી નહીં જણાવી, લખી પણ નથી, કે છપૈયાવાસીઓને પણ ત્યારે ખૂબ દુઃખ થયું કે ધર્મદેવ, ભક્તિ માતા પરિવાર સહિત ઘનશ્યામ પ્રભુને લઈ અને છપૈયા છોડીને અયોધ્યા જાય છે. આપણને નિત્ય નાના બાળ પ્રભુના, ઘનશ્યામના દર્શન થતા હતા, હવે આપણને ક્યારેય દર્શન નહીં થાય, અને એમને ખૂબ દુઃખ થયું. બધાએ છપૈયાવાસીના નાના બાળ મિત્રો, છપૈયાવાસી બીજા વડીલો, નરનારી તમામને, કારણ કે બધાએ અવારનવાર કોઈને કોઈ મિશે ઘનશ્યામના દર્શન કરવા, ઘનશ્યામને રમાડવા, કે એ તે મિશે પણ ક્યારેક ઘનશ્યામને ઘરે લઈ જાય અને વગેરે રીતે ઘનશ્યામનો દર્શન એને રમાડતા અને ભગવાનની બાળ લીલાઓના લાભ લેતા હતા. એ બધાને એમ થયું કે હવે ઘનશ્યામના આપણને ફરી દર્શન નહીં થાય, અને ધર્મદેવ નિત્ય ત્યાં પુરુષોને કથા વગેરે, શાસ્ત્રોની કથા સંભળાવતા, ભક્તિ માતા બહેનોને ઉપદેશ આપતા, આ બધાએ લાભ હવે આપણને નહીં મળે એમ જાણીને બધાને ખૂબ દિલગીર થયા. ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતાએ કીધું કે આપણે તો અહીંયા નજીક જ છીએ, અયોધ્યા ક્યાં દૂર છે, અહીંયા સરજુ નદીના સામે કાંઠે જ જવાનું છે, અવારનવાર તમે પણ ત્યાં આવજો, અમે પણ પાછા આવશું, અને અહીંયા ઘનશ્યામય હવે મોટા થયા છે અને ભણવાનું પણ હોય માટે ત્યાં જઈએ તો એનું બધું ભણવાનું વગેરે સારું ચાલે. આવી રીતે બધાને સમજાવ્યા છે અને બધો સર સામાન લઈને છપૈયાપુરથી બંને પુત્રોને લઈને ચાલ્યા છે. વચ્ચે મખોડા ઘાટ થઈ આવ્યા સરજુને તીર, વાણે બેસીને ઉતરવું છે સરજુ ગંગાનું તો નીર. મખોડા ઘાટ થઈને સરજુ નદીના કાંઠે આવ્યા, વાણમાં બેસીને સામે કાંઠે જવું છે નાવિકને, એટલામાં ત્યાં ઘણા નાવિકો છે, એમાં નાવિક એક ત્યાં હોડી લઈને નજીક આવ્યો. નજીક આવીને કીધું છે આ મહારાજને, ધર્મદેવ ભક્તિ માતા વગેરેને જોયા કે આમને સામે કાંઠે જવું લાગે છે એમ કરીને જ્યાં નજીક આવ્યા અને બધાને જોયા, એમાં એક ભક્તિ માતાના કોખમાં નાના બાળ પ્રભુ ઘનશ્યામના દર્શન કર્યા અને ઘનશ્યામ મહારાજે કંઈક તેવી લીલા કરી કે પેલો જે નાવિક હતો એને ભગવાને, એ કોઈ મુમુક્ષુષણ કંઈ મહારાજાના ઉપર કૃપા દ્રષ્ટિ કરી કે મહારાજે એને ત્યાં અલૌકિક રૂપે, કૃષ્ણ સ્વરૂપે, ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. અને પેલા નાવિકને થયું કે ઓહો, આજે તો મારા અહોભાગ્ય, આ અયોધ્યાની નગરીની અંદર આ સરજુ નદીના કાંઠે હું હોડી ચલાવું છું, પરંતુ આજે મને સાક્ષાત સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. એ તો ભગવાનને અલૌકિક દર્શનને કરીને અતિ આનંદિત થઈ ગયો. ખેવટિયાને નિશ્ચય થયો જે આ તો પ્રભુ છે આપ, સેવા કરું હવે સ્નેહથી તો ટાળે ત્રિવિધ તાપ. એને તો મહારાજે દર્શન આપ્યા એટલે એને તો નિશ્ચય થયો કે આ તો સાક્ષાત સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, ભગવાનપણાનો નિશ્ચય થયો. અને એમ થયું કે હવે આ ભગવાનની જો હું મારાથી બની આવે એવી કંઈક સેવા કરું તો મારું અતિ સારું થાય અને મારા ત્રિવિધ તાપ, કે તો આધિ વ્યાધિ ઉપાધિ, આ તમામ તાપ ટળે અને સુખી થાવ, આવું જાણીને એણે ભગવાનની સેવા કરવાનો એને વિચાર થયો છે. બોલ્યો નાવિક નમ્ર વચન, સુણો ભક્તિ ધર્માદિ પાવન, તમારા પુત્રે દર્શન દીધા, બાળી કલ્મષ કલ્યાણ કીધા, તમ પાસે લેવું નથી દામ, મારે કરવું તમારું કામ, તમને ઉતારું ગંગા પાર, ત્યાં સુધી મુને આપો કુમાર. એ નાવિક પછી અતિ ભાવથી, નમ્ર વચનથી ધર્મભક્તિને કહેવા લાગ્યા છે કે મારી વાત સાંભળો, આ તમારી પાસે જે તમારા પુત્ર છે એ કોઈ સામાન્ય પુત્ર નથી, તો સાક્ષાત ભગવાન છે, એણે મને
મારા ઉપર કૃપા કરીને મને દર્શન આપ્યા ચતુર્ભુજ રૂપે કૃષ્ણ સ્વરૂપે, અને મારા તમામ પાપોને એણે ટાળી દીધા, મને કૃતાર્થ કર્યો. મારે તમને વગર દામે કહેતા કોઈ તમારી પાસે પૈસા લેવા નથી, મારે તમારી સેવા કરવી છે, અને મારે આ સરજુને સામે કાંઠે તમને વગર પૈસે લઈને હું મારી નાવમાં બેસાડીને લઈ જઈશ. પરંતુ તમને ઉતારું ગંગા પાર, ત્યાં સુધી મને આપો કુમાર, હું આ નાવ ચલાવીને સામે કાંઠે લઈ જાઓ, ત્યાં સુધી મને આ તમારા નાના બાળ છે ઘનશ્યામ એ મને રમાડવા આપો, બસ એટલી મારી ઈચ્છા છે, એટલી મારી ભાવના છે. ધર્મભક્તિને થયું કે છે ખારો ને એને કેમ આપવા, પણ તેમ છતાં એ જાણ્યું કે મહારાજની જ્યારે મરજી હતી, અને એણે જાણ્યું કે આણે મને પ્રત્યે ભાવ થયો છે, ભગવાન જાણે છે, એટલે ધર્મપિતાએ કીધું કંઈ વાંધો નહીં, આપો રમાડવા. મુને રમાડવા થઈ પ્રીત, ચોરી લીધું જાણે મારું ચિત્ત, મહાદુખ રૂપી આ સંસાર, મુને પ્રભ મને પમાડશે પ્રભુ પાર. લો, મને અત્યંત આ ભગવાનને રમાડવાની ઈચ્છા થઈ, મારા તમામ ઇન્દ્રિયો અંતઃકરણ મારું મન ચિત્ત બધું એણે ચોરી લીધું છે, આ સંસાર મહાદુઃખ રૂપી મહા કેવું એની અંદર અટવાય તેમાંથી પાર નીકળે નહીં એવો મહાદુઃખરૂપ અને અત્યંત અસાર એવા સંસારમાંથી આ ઘનશ્યામ પ્રભુ મને પાર પમાડશે એવો મને નિશ્ચય નિર્ધાર છે. હું તો કેવળ તમને આ ગંગા કે તો સરજુ ગંગાને પાર કરાવી આપીશ, પણ આ ઘનશ્યામ મને આ સંસારરૂપી સમુદ્રથી પાર ઉતારશે એવા આ ઘનશ્યામ પ્રભુ છે. આવો એને ભગવાનપણાનો નિશ્ચય થયો અને માતપિતાને વાત કરી, ત્યારે માતપિતાએ એને રમાડવા માટે આપ્યા ખેવટિયાને કુમાર, પછે ઉતર્યા ગંગાની પાર, થોડી વારમાં હરખે ભર્યા, રામ ઘાટે જઈને ઉતર્યા, કર્યો ખેવટીએ નમસ્કાર, પછે ચાલ્યા ત્યાંથી નિરધાર, ચારે જણાનો સુંદર વેશ, કર્યા અવધપુર પ્રવેશ. લો, એ ખાવટ ખેવટિયાના હતી અહોભાગ્ય છે કે મહારાજ એને પોતાના ભગવાનને અલૌકિક રૂપે દર્શન પણ આપ્યા, પોતાના ભગવાનપણાનો પોતાને વિશેને નિશ્ચય કરાવ્યો, અને એણે જાણ્યું કે આ તો ભગવાન છે, મોટા છે એમ જાણીને એણે એને સેવાનો પણ લાભ લીધો. ભગવાનને ધર્મ પિતા મદે વગેરેને પોતાની નાવમાં બેસાડી વગર પૈસા લઈને સામે પાર ઉતાર્યા, અને ભગવાનને ઉપરથી એને રમાડવાનો લાભ મળ્યો. ગંગા પાર, સરજુ ગંગાને પાર, સામે કાંઠે રામઘાટ, એ રામઘાટ ઉપર મહારાજ અને ધર્મપિતા વગેરે ઉતર્યા છે. ખેવટિયાએ અતિ ભાવથી મહારાજના દર્શન કર્યા, નમસ્કાર કર્યા, વંદના કરી, અને પછી પાછા મહારાજને માતાજીને સોંપ્યા છે. ચારે જણા પોતાનો સામાન લઈ અને અયોધ્યાપુરીમાં પ્રવેશ કર્યો છે. અયોધ્યાની શોભા અતિ અપાર હતી, એને જોતા જોતા ત્યાંની બજારો, ત્યાંના નગર, ત્યાંના માણસો, ત્યાંના મંદિરો વગેરે વગેરે શોભાને નિરખતા નિરખતા બાળપ્રભુ ધર્મપિતા ભક્તિમાતા રામ પ્રતાપજી મહારાજ વગેરે જે અયોધ્યાપુરીનું શાખા નગર બરહટ્ટાપુર હતું ત્યાં આવીને નિવાસ કર્યો છે. એમ ઠરી રહ્યા નિજ સ્થાન, સુખેથી ભજે છે ભગવાન, એક દિવસ ધારીને મન, ગયા મંદિરે કરવા દર્શન. ત્યાં પોતાના સ્થાનમાં, ત્યાં જે ઘર હતું અયોધ્યામાં, ત્યાં નિવાસ કરીને રહ્યા છે, અને સુખેથી મહારાજનું ભજન ધર્મદેવ ભક્તિમાતા કરે છે, અને બાળપ્રભુને અનેક લીલાઓના દર્શન પણ કરે છે. એક દિવસ મંદિરોમાં દર્શન કરવા જવાનું વિચાર કર્યો મહારાજે. હનુમાનગઢીએ દર્શને ગયા છે, ત્યાંથી જન્મસ્થાન કહેતા રામ જન્મભૂમિનું જે સ્થાન છે ત્યાં દર્શન કરવા ગયા, વગેરે બીજા પણ જે જે મંદિરો હતા ત્યાં બધે ભગવાને દર્શન કર્યા, અને પાછા મહારાજ
દર્શન કરીને પોતાના ઘરે આવ્યા છે. મહારાજ અયોધ્યામાં હતા ત્યારે નિત્ય મહારાજનો એવો નિયમ હતો કે નિત્ય મહારાજ સરજુ નદીમાં સ્નાન કરવા જતા હતી, નાની ઉંમર હોવા છતાં પણ બાળપણમાંથી જ, અને બધા જ પોતાની સવારની નિત્ય વિધિઓ પતાવીને બધા મંદિરોના હનુમાનગઢીના જન્મસ્થાનના વગેરે તમામ મંદિરોમાં મહારાજ દર્શને પણ નિત્ય જતા, અને કથા ચાલતી હોય તો મહારાજ કથાની અંદર અતિ ભાવથી સાંભળવા બેસી જતા. મહારાજ બધે દર્શન કરીને પાછા ઘરે આવ્યા છે, અને એક દિવસ જમવાનો સમય થયો અને રામ પ્રતાપજી મહારાજ, ધર્મપિતા વગેરે જમવા બેઠા છે. અને પછી એક ધર્મપિતા એકવાર કહે છે, સુણો રામ રો પ્રતાપજી સુધ, ભાઈ લઈ આવો તમે દૂધ, પિતાનું વચન સુણી તે વાર, તરત ગયા પોતે દૂધ લેવા. જમવાનો સમય થયો પણ દૂધ હજી હતું નહીં, એટલે ધર્મપિતાએ રામ પ્રતાપજીને કીધું કે રામ પ્રતાપ તમે જઈ અને દૂધ લઈ આવો. મા પિતાનું વચન સાંભળીને રામ પ્રતાપજી મહારાજ તો બજારમાં દૂધ લેવા ગયા. ધનીરામ કરીને કોઈ હશે દૂધવાળા ભાઈ, એમની પાસે જઈને રામ પ્રતાપજી કીધું કે હમણાં પૈસા તો નથી, પૈસા તમને પછી આપીશું, પરંતુ હમણાં અમારે દૂધ જોઈએ છે, તો અમને થોડું દૂધ આપો. ત્યારે પેલો ધનીરામ કહે છે કે ભાઈ અમે ઉધારે આપતા નથી. ત્યારથી જ એવો રિવાજ હશે ભાઈ, ઉધાર બંધ, પૈસા આપો પછી અમે દૂધ આપીશું, અમે એવો ઉધારમાં ધંધો કરતા નથી. એટલે પછી એવું સુણીને પાંડે જોખન પૈસા લેવા આવે છે ભુવન. રામ પ્રતાપજી મહારાજને થયું કે આ તો કંઈ પૈસા વગર દૂધ આપશે ને, એવા પૈસા ગમે તેમ કરીને લાવવા પડશે. એટલે રામ પ્રતાપજી મહારાજ તો પાછા ઘર તરફ ચાલ્યા. અને આ કહેવાય ઉધારમાં તો ઘણી, આપણા દેશની અંદર તો ઉધારમાં જ બધું ચાલે, અમેરિકામાં તો કંઈ ચાલે નહીં, જેવું જાઓ એટલે તરત હોય પછી જ નીકળે, પણ આ ઇન્ડિયામાં તો ઉધાર જ વધું ચાલે, એમાં ગામડાઓમાં તો વધારે જ હોય ઉધાર, નામ જ ચાલે, મહિને ભરવાનું કે 15 દાડે ભરવાનું, પછી પેલો વેપારી ત્યાં જે એની મેં તે લખી નાખે પછી કંઈ યાદ હોય નહીં, એમાં ગામડાઓમાં તો વધારે આવું થતું હોય. પેલા બધા કંઈ બધા બહારના માણસો આવીને મજૂરીઓ કરતા હોય, આવીને બધું ઉધાર લઈ જાય, પણ પેલા વાણિયા ભાઈ હોય તને ઉધારવાનું જ હોય, ગમે એટલું ઉધાર નાખે. એટલે અહીંયા ધનીરામે કીધું કે અમે ઉધાર આપતા નથી. એટલે રામ પ્રતાપજી મહારાજ પૈસા લેવા માટે પાછા ઘર તરફ આવ્યા છે, અને ભગવાન તો અંતર્યામી હતા, મહારાજે જાણ્યું કે ભાઈ ભાઈને દૂધ મળ્યું નથી, એ તો પાછા આવે છે. એટલે પછી મહારાજે શું કર્યું, તો કે મહારાજે બીજું રૂપ ધર્યું. બીજું રૂપ ધર્યું અવિનાશ, આવ્યા આહિર પાસ ઉલ્લાસ, પૈસા આપીને ત્યાં દૂધ લીધું, પાછું પ્રયાણ ઘેર જ કીધું. એક સ્વરૂપે તો અહીંયા ઘરે જ છે માત પિતા સાથે, અને બીજા સ્વરૂપે મહારાજ દૂધ લેવા ગયા, અને ત્યાં જે દૂધવાળો હતો એને પૈસા આપી અને દૂધ ખરીદ્યું, અને પાછા આવે છે. રસ્તામાં પાછા રામ પ્રતાપજી મળ્યા. રામ પ્રતાપજી મહારાજથી કે ઘનશ્યામ ક્યાં ચાલ્યા, કે ભાઈ તમને દૂધ ના મળ્યું, કે ના પેલો પૈસા વગર કંઈ દૂધ આપતો નથી. ઘનશ્યામ મહારાજ કે આ હું દૂધ લઈ આવ્યો, ચાલો તમારી જે કામ હતું એ પૂરું થઈ ગયું. રામ પ્રતાપજી મહારાજને થયું કે ઘનશ્યામ તો ઘરે હતા ને, અહીંયા કેમ જલ્દી દૂધ લઈને મારી જોડે આવી ગયા. અને થયું કંઈ વાંધો નહીં, દૂધનું જે કામ હતું એ તો પાર પડ્યું. પછી બંને ભાઈ વાતો કરતાં કરતાં ઘર તરફ આવે છે. એટલે ભક્તિ માતાએ દૂરથી જોયું કે ઘનશ્યામ અને રામ પ્રતાપ બંને આવતા લાગે છે. ઘનશ્યામ તો ઘરમાં છે અને રામ પ્રતાપ એક જ દૂધ લેવા ગયા છે, અને આ બે જણા કેમ આવતા દેખાય છે દૂરથી. જ્યારે આવું જોયું ત્યારે ભક્તિ માતા કહે છે, સુણો રામ પ્રતાપજી સાર, તમો સંગે છે કોનો કુમાર, શ્રીહરિ તો જ ઘરમાં જમે છે, તમ સાથે આ કોણ ભમે છે. ભક્તિ
શક્તિ માતા કે રામ પ્રતાપ તમારી જોડે કોનો છોકરો છે જેને તમે લઈને આવો છો? અને ઘનશ્યામ તો આ ઘરમાં જમી રહ્યા છે ને તમારી સાથે આ કોણ છે? ત્યારે મોટા ભાઈ કે માતા, ભાઈ તો મારી સાથે જ આવ્યા હતા અને દૂધ લેવા આવ્યા હતા. અમે બંને જણા દૂધ લઈને અત્યારે આવીએ છીએ. અને જ્યાં પછી માતાને થયું કે હું ફરી ઘરમાં જ્યાં જોવા આવ્યા ત્યાં તો જુએ રસોડામાં બલરામ, બેઠા બેઠા જ અમે ઘન શ્યામ, બીજું રૂપ કર્યું અદર્શ, નથી માયા તણો કાંઈ સ્પર્શ. લો, રામ પ્રતાપજી મહારાજ કે ના ઘનશ્યામ તો ક્યારના મારી જોડે છે. એમ કરીને રામ પ્રતાપજી મહારાજે જોવા આવ્યા ઘરમાં. ત્યાં તો ઘનશ્યામ તો ત્યાં અંદર બેઠા બેઠા જે જમતા હતા, હજી બહારથી જોડે અંદર જે આવે જ છે ત્યાં. અને આ બાજુ મહારાજે પછી પોતાનું બીજું સ્વરૂપ અદૃશ્ય કર્યું. આ રીતે મહારાજે અલૌકિક પરચો રામ પ્રતાપજી મહારાજ, ભક્તિ માતા વગેરેને જણાવ્યો છે. અને જાણ્યું છે કે અત્યારે ભાઈથી પાછા પૈસા લેવા આવશે ને પૈસા લઈને પાછા તો ઘરમાં અત્યારે હશે કે નહીં હોય ખબર નહીં, પાછા ફરી જશે અને પાછા લઈને આવશે તો કેટલી વાર લાગશે. એટલે મહારાજે તરત બીજા સ્વરૂપે રહી અને પોતાનો અલૌકિક ભાવ પણ જોડે દર્શાવ્યો. પછી જમવા બેઠા છે સંગાથ, લીધી રોટલી માતાએ હાથ, આવ્યો ચિંતો મરકટ એક, તેણે ઝડપી લીધી છે વિશેક. પછી દૂધનું બધું આવી ગયું એટલે મહારાજ કહે કે ભક્તિ માતા ધર્મદેવ કે ચાલો તો હવે પંક્તિ કરી લઈએ, જમવા બેસી જાઓ. એટલે બધા પાછા જમવા બેઠા ઠાકોર જમાડવાને. ભક્તિ માતા રોટલી લઈને બધાને પીરસવા માટે જ્યાં બહાર આવે છે ત્યાં માતાજીના હાથમાંથી કોઈ માકડું બાંદર નજીકમાંથી જોઈને બાર ડાળી ઉપર બેઠો હશે બહાર આંબલીની ઉપર ઓસરીમાં, એટલે તરત ત્યાંથી આવ્યો અને માતાજીના હાથમાંથી બધી રોટલી છટકાવીને હાથમાંથી લઈને પાછો આંબલીના વૃક્ષ ઉપર ચડી ગયો. મહારાજે તો આ જોયું અને મહારાજે પછી એની સાથે નજર કરી, એવી મહારાજની સામે નજર કરીને જોયું મીઠી નજરથી. ત્યાં મરકટને તરત ત્યાં શું થયું, સમાધિ થઈ ગઈ. માકડો તો ત્યાં આંબલીના ઝાડ ઉપર હતો પરંતુ ત્યાં ત્યાં સમાધિમાં જતો રહ્યો. રહી રોટલી કર મોજાર, વીતી દિન વીતી ગયા ત્રણ ચાર, પછે મહારાજે દયા કીધી, તેની સમાધિ ઉતારી દીધી. પેલા વાંદરાના હાથમાં રોટલી રહી ગઈ અને પહોંચી ગયો સમાધિમાં. અને એક બે ત્રણ કલાક નહીં, એક દિવસ નહીં પણ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી એવો ને એવો આંબલી ઉપર સ્થિર બેસી રહ્યો અને સમાધિમાં ઠેઠ અક્ષરધામમાં ભગવાન એને પહોંચાડી દીધો. પછી મહારાજે દયા કરી અને પાછો એને સમાધિમાંથી બહાર કાઢ્યો અને આવ્યો મરકટ પ્રભુની પાસ, કર જોડી નમ્યો કરી હાસ. અત્યંત અહોભાવમાં આવી ગયો કારણ કે એણે આવું સુખ ને આવું તો ક્યારેય જોયું જ ના હોય. એને એ તો અત્યંત, કારણ કે અક્ષરધામમાં સમાધિમાં એ મહારાજે અક્ષરધામના મુક્તો સંતો ભક્તોની મધ્ય ત્યાં ઠેઠ એણે અલૌકિક રૂપે મહારાજના દર્શન કર્યા, એ અક્ષરધામના સુખો અનુભવ્યા અને પછી મહારાજની ઈચ્છાથી પાછો આવ્યો. પણ એના અંતરમાં તો અહોભાવ હતો, આનંદ આનંદ હતો. ભગવાનની પાસે આવ્યો અને બે હાથ જોડીને નમસ્કાર કર્યા અને હાસ્ય કરવા લાગ્યો, કહેતા ખિલખિલાટ કરવા લાગ્યો કે ઓહો મહારાજ, આપે મારા ઉપર કેવી મોટી દયા કરીને મને આપના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા. એનો જે ભાવ હતો એના મુખમાં જણાય આવતો હતો. જોયું નજરે તે સર્વે જને, ગયો મરકટ નિર્મળ મને. એની જે ચંચળતા ના તે બધું ટળી ગયું માકડાનું અને એકદમ અહોભાવથી જેમ કોઈ માણસ દર્શન કરે એમ ભગવાનના દર્શન કરવા લાગ્યો. મહારાજે પણ એની સામું અમી દ્રષ્ટિ કરી. પછી એ વાંદરો મહારાજના દર્શન કરી નિર્મળ મને કહેતા અહોભાવથી ત્યાંથી જતો રહ્યો. અને જે છપૈયાવાસી બીજા અયોધ્યાવાસી બીજા નરનારીઓ હતા એણે પણ આ જોયું કે ઓહો માકડું વાંદરો કેટલું ચંચળ પ્રાણી અને ચાર ચાર દિવસ સુધી સ્થિર બેસી રહ્યો અને ભગવાનને આવીને આવા ભાવથી નમસ્કાર કરે છે જેમ કોઈ માણસ કરે એમ.
એવું જોયું ચરિત્ર વિલાસી, પામ્યા આશ્ચર્ય અયોધ્યાવાસી. માતા પિતાને આનંદ આપે, શરણાગત ના કષ્ટ કાપે. બધાને અહોભાવ થયો, કહો આ મહારાજ ઘનશ્યામ કોઈ સામાન્ય નથી. અયોધ્યાવાસીઓને પણ આવા બધા ચરિત્રો જોઈને ભગવાન પ્રત્યે અહોભાવ થતા હતા, કારણ કે આટલી નાની ઉંમર આવી રીતે નિત્ય સરયુમાં સ્નાન કરતા હોય, બધા મંદિરોએ દર્શન જતા હોય, કથા વાર્તા સાંભળતા હોય, એમાં ક્યારેક કોઈ પ્રશ્ન પૂછે તો બધાને એમ થયું કે આ કોઈ સામાન્ય બાળક નથી ને એમાંય મહારાજ ક્યારેક પાછા આવા અલૌકિક દર્શન કરાવે. એટલે બધાને ભગવાન પ્રત્યે અહોભાવ થતો, માતપિતાને આનંદ કરાવતા હતા. અને કોઈ કોઈ જીવ ભગવાન પાસે આવે શરણાગત થઈને તો એના મહારાજ કષ્ટ કાપતા, આલોકના અને પરલોકના બે રીતના કામ ભગવાન એના સિદ્ધ કરતા હતા. વળી એકવાર બીજું ચરિત્ર થયું છે, એને અહીંયા આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને સંભળાવે છે. મહારાજ ભાણામાં કહેતા વાસણમાં પૂરી ને દહીં ઓસરીમાં બેસીને જમવા બેઠા છે. ફરી એકવાર ત્યાં ફરી એકવાર કોઈ બીજો વાંદર આવ્યો અને ભગવાનના હાથમાંથી આ વખતે તો પૂરી ઝડપીને લઈ ગયો. મહારાજ જ્યાં દહીં પૂરી વગેરે જમે છે ત્યાં કોઈ વાંદર આવ્યો અને મહારાજના હાથમાંથી જાલીને એ પાછો આંબલીને ડાળ ઉપર ચડીને બેઠો. થોડી દયા આવી મનમાં, એ હાથ વધાર્યો હરીએ ત્યાં. મહારાજ કીધું આને સીધો કંઈ મેથી પાક આપતો નથી, પણ મહારાજે હાથ વધાર્યો ને સીધો જ્યાં મહારાજ આંબલી ઉપર પેલો વાંદરો બેઠો તો ત્યાં સુધી મહારાજ હાથ લાંબો કર્યો. કર વડે જાલ્યું ગરદન, કર્યો પૃથ્વી ઉપર મર્દન. મહારાજ સીધો ગળેથી પકડ્યો અને પૃથ્વી ઉપર પાડ્યો વાંદરને. એણે એટલે પછી વાંદર તો કેવું કે આવું થાય એટલે ભાઈ વાંદર તો ખી જાય. એટલે આ માંદરાએ પણ મંડી ચીચિયારીઓ અને કિકિયારીઓ કરવા માંડી. એટલે એની કિકિયારીઓ સાંભળીને એણે બીજા વાંદરાઓને બોલાવ્યા કે આવો, અહીંયા આણે મારું મને માર્યો છે એમ કે. એટલે પછી એણે જે બીજા પોતાના જે બધા મંડળ હશે અને બધાને બૂમો પાડીને બોલાવ્યા, એટલે બધાએ વાંદરાઓનું ટોળું આવ્યું ભેગું થઈને. મહારાજ કે આપણે એકનું કામ નથી કરવું, અનેકનું કરવું છે, પણ બધાને બોલાવવા તો પડશે ને. એટલે પહેલાં મહારાજે આવું કર્યું, પહેલાં એકને બધા વાંદરાઓ ભેગા થઈને ત્યાં આવ્યા છે. ઘનશ્યામને મારવા માર, ભેગા થઈ કરે કિલકાર. લો બધા વાંદરાઓ ભેગા થઈ ગયા અને કિકિયારીઓ કરવા માંડ્યા ઘનશ્યામને મારવા માટે, કે ભાઈ અમારા એક માણસને તમે માર્યા છે, ઉપરથી પાડ્યા છે, એટલે એમનો તો સંપ બહુ એ હોય, તમે એમાં શું કહેવાય, વૃંદાવન બાજુ ને એ બાજુ બધે દર્શન કરવા અયોધ્યામાં બધે જઈએ તો વાંદરાઓ તો ફૂલ, ચારે બાજુથી વાંદરાઓ હોય, તમારા હાથમાં જો કંઈ હોય તો પૂરું થઈ જાય, અઘરું થઈ જાય. ઘણીવાર ચશ્મા લઈને ઉપડી જાય, પછી માણસને અઘરું પડી જાય આજુબાજુમાં. એમાં બધા વાંદરાઓ ભેગા થઈને કિકિયારીઓ માંડ્યા કરવા. ગુણવંતને ઘેરો જ દીધો, વિઠ્ઠલે મન વિચાર કીધો. આવ્યા છે ત્યાં મરકટ જેટલા, ધર્યા રૂપ પ્રભુએ તેટલા. લો બધા ભેગા થઈને ઘનશ્યામની આજુબાજુ ઘેરાઈ ગયા, ઘેમ ઘેરી વળ્યા ભગવાનને. મહારાજે કીધું કે આ જેટલા માંકડાઓ છે બધાને કંઈક મેથી પાકે થોડું આપવો પડશે ને થોડુંક એનું જીવનું સારું કરવું પડશે. પછી મહારાજે જેટલા વાંદર હતા એટલા રૂપે ભગવાન થયા એક સાથે. હરિપ્રસાદ મન વિચારે, રખે માકડા સૂતને મારે. કર લાકડી લીધી છે ત્યાંય, આવે પ્રભુ બિરાજ્યા છે જ્યાંય. જ્યારે બહુ બધા વાંકડાઓ ભેગા થઈ ગયા એટલે ત્યારે ધર્મપિતાને નક્કી થયું કે બધા વાંકડાઓ ભેગા થયા છે અને કાઢવા પડશે, નહીંતર ઘનશ્યામને કંઈક હેરાન કરશે. ધર્મપિતા તો આમ તરત ઘરમાંથી લાકડી લેવા ગયા ને લાકડી લઈને જ્યાં બહાર આવ્યા ને તે જોયું, ત્યાં શું જોયું? હરિએ ધર્યા રૂપ અનેક, નસાડ્યા માકડા તે વિશેક. છીન ભીન કરીને ભગાવ્યા, કંઈક ના ચરણ જાલીને ફગાવ્યા. લો ધર્મપિતા લાકડી લઈને બહાર જે આવે છે ત્યાં તો જોયું તો જેટલા માકડા એટલા ઘનશ્યામ. ઓહો આ હું શું જોઉં છું? આમ ફરી વિચાર કરીને આંખો જોડીને જોયો તો એ જ જણાયું, જેટલા જેટલા વાંદર હતા એટલા રૂપે ઘનશ્યામ, ને દરેક વાંદરાની પાછળ ઘનશ્યામ પડ્યા છે. કોઈકની પૂંછડી ઝાલે છે ને કોઈને લાકડીથી મારે છે ને કોઈકનો પગ ઝાલીને ઊંચે ઉલાળે છે
આવી રીતે દરેક વાંદરાને મહારાજે મેથી પાક થોડો આપ્યો. ત્યારે પિતાજી પાસે આવીને પૂછે, મારા લાડીલા કુંવર શું છે? તમે મરકટ નસાવી દીધા, ઘણા રૂપેથી દર્શન દીધા. પિતાજી પછી ઘનશ્યામ પાસે આવ્યા અને મહારાજને કહેવા લાગ્યા કે ઘનશ્યામ, આ તમે શું કર્યું? કંઈ ખબર પડી નહીં, આટલા બધા માંકડાને એકસાથે ભગાડી મૂક્યા અને અનેક રૂપે થઈને દરેક વાંદરાઓને મારીને ભગાડ્યા તમે મહારાજ. એનું કારણ શું છે તે હરી મુને વાત કરો સત્ય ખરી. જેણે ખાધી પ્રસાદી તમારી તેને શું ફળ મળશે મુરારી. ધર્મપિતાને થયું કે આ નક્કી ઘનશ્યામ તો કોઈ સામાન્ય નથી, એની કોઈ ક્રિયા જેમ સામાન્ય બાળકની હોય એવી હોય ને, એની ક્રિયા કોઈ ને કોઈ સહકારણ હોય. એમ નહીં કે આનંદ મસ્તી ચડી ગઈ નામ કરી લીધું કે કર્યું, એવું નહીં. એની કોઈક લીલાની પાછળ કંઈ ને કંઈ રહસ્ય હોય. એણે તો અનેક અનુભવો કર્યા હતા એટલે નક્કી હતું કે આ તો ઘનશ્યામ સાક્ષાત સ્વયં પુરુષોત્તમ છે, ભગવાન છે. એણે આ લીલા કરી એની પાછળ ચોક્કસ કંઈક કારણ હશે. એટલે ઘનશ્યામને પૂછવા લાગ્યા કે આ તમે શું, તમે જે કર્યું એનું કારણ શું છે એમને જણાવો. આ જેણે તમારી પ્રસાદી ખાધી પૂરી વગેરે લઈને એનું શું થશે એ બધી વાત મને કહો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, હરિ કહે નરેશ તે થશે, વળી મોક્ષ ગતિને પામશે. જેણે મારી પ્રસાદી જેમ્યા પૂરી એ બધાય આવતા જન્મમાં કોઈ રાજા થશે અને સારા કાર્ય કરીને ભજન ભક્તિ કરીને અંતે અનેક જન્મને અંતે મોક્ષને પામશે. આવી મહારાજે વાત કરી. બીજા મરકટ થશે ત્યાં દાસ, સેવા કરશે રહીને પાસ. ગતિ ગોવિંદજીની ગૂઢ તે તો સમજી ન શકે મૂઢ. એટલે ભગવાનને મોટાની દરેક ક્રિયાઓ એવી હોય કે એ દેખાય સામાન્ય પણ એની પાછળ કંઈક ને કંઈક કોઈ મુમુક્ષુના કંઈ જીવાત્માઓના મોક્ષના બીજ રોપાતા હોય. કેટલાકને હાવભાવ એના એને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનું બળ પૂરું પાડતા હોય. કોઈ બાળકો સાથે બેઠા હોય અને એની સાથે બાળક જેવા થઈને એને કંઈક બે વાત કરતા હોય તો આપણને જણાય કે બાળક જેવું ચેષ્ટાઓ કરતા હોય, પણ એના દ્વારા પહેલાં બાળકોને મોટા પુરુષમાં ભગવાનમાં હેત થાય, એની બે વાત મનાય તો એ જીવનું પણ રૂડું થાય. એમ ભગવાનને મોટાની દરેક ક્રિયા કંઈક ને કંઈક સારા માટે હોય. બહુ વર્ષો પહેલાં ગુરુજી સાથે સોમવતી અમાસ હોય એટલે નર્મદામાં સ્નાન કરવા માટે સંતોન વિદ્યાર્થીઓને હરિભક્તો ગયેલા સાથે, ત્યારે પાર્ષદમાં હતો હું. એ પછી ત્યાં સ્નાન લીલાઓ કરી, ઠાકોરજીને અભિષેક કરીને પછી નર્મદાના કાંઠે ઠાકોરજીને થાળ કર્યા જે કંઈ જોડે લઈ ગયા હતા. એ પછી ગુરુજીની અને સંતો બધાએ પ્રસાદ લેવા બેઠા ઠાકોરજીને જમાડવા. પછી ગુરુજીને પેંડા અને બીજું કંઈ ફરાળી કાતરીને એવું બધું પીરસેલું. પછી જમતા હતા એટલામાં દૂર કોઈ કૂતરું આવ્યું અને ગુરુજી પોતાની ડીશમાંથી જ કીધું કે લો આ પેંડો આપો, ત્યાં હું પીરસતો હતો. એટલે ગુરુજીએ કીધું એટલે મેં પેંડો લઈને પહેલાં કૂતરાને નાખ્યો એમની ડીશમાંથી. ગુરુજી કહે કે આ પણ આવતા જન્મમાં સત્સંગમાં આવશે અને સાધુ થવાના છે. ગુરુજી કહે એટલે મોટા પુરુષની ભગવાનની દરેક ક્રિયાઓ અલૌકિક હોય. એના નજરમાં જે કોઈ આવે એનો પ્રસાદ ગુરુજી પોતાની ડીશમાંથી અપાવડાયો. એટલે આપણા જેવા જીવો પણ કોઈને કોઈ પ્રસંગે ભગવાન મોટા સત્પુરુષની નજરમાં કે એની કોઈક પ્રસાદના રૂપમાં કે કંઈક કીડી મકોડા રૂપે એના પ્રસાદમાં આવી ગયા હોય અને એની અલૌકિક દ્રષ્ટિ થઈ હોય તો એના દ્વારા સત્સંગમાં જન્મ મળે. બાકી કોઈ સાધનના ફળે આ ભગવાન કે આ સત્સંગ એની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. અહીંયા જ્યારે પિતાજીએ ધર્મપિતાએ ઘનશ્યામને પૂછ્યું કે આ બધા વાંદરાઓનું તમે આવી લીલા કરીની પાછળનું શું કારણ છે, મહારાજે કીધું કે જેણે અમારી પ્રસાદી જમી રાજા થશે અને અંતે મોક્ષને પામશે, બીજા પણ અમારા ભગવાનના દાસ થશે અને સેવા કરીને એનું પણ અંતે રૂડું થશે. આવી રીતે ભગવાને ત્યાં પોતાની લીલા કરી. પછી પોતાની ઈચ્છાએ કરી આવ્યા ત્યાં બીજા મરકટ ફરી. પછી ભગવાને એવી ઈચ્છા કરી તો ત્યાં બીજા પાછા વાંદરાઓ આવ્યા. અનુક્રમે કર્યા છે દર્શન, બેઠા સન્મુખ વાળી આસન. એવે સમયે છપૈયાથી આવ્યા મોતી રામજી સંદેશ લાવ્યા. એટલામાં છપૈયાથી સંદેશો આવ્યો, મોતીરામ મામા આવ્યા છે સ્વયં.
દુંદુ ત્રવાડી માંદા થયા છે, તમારી વાટ જોઈને રહ્યા છે. ચાલો છપૈયા પૂરે આજ કરો, રતા કરો તાકીદ થશે અસુર. એટલે દંદુ ત્રવાડી ખૂબ બીમાર થયા છે અને આપના દર્શનની રાહ જોવે છે. આમ કરીને મોતીરામજી ધર્મપિતા ભક્તિમાતા ઘનશ્યામ વગેરેને લઈને છપ્પૈ આવવા માટેની પ્રાર્થના કરે છે. એટલે વાત જાણીને ધર્મદેવ ભક્તિમાતા રામ પ્રતાપજી વગેરે બધાએ મોતીરામની સાથે છપ્પૈયામાં આવ્યા છે. ત્યાં દંદુ ત્રવાડીની તબિયત જોઈ બધાએ સગા પરિવારના સભ્યો આજુબાજુ ભેગા થઈ ગયા છે, કુશળ પૂછ્યા છે. દંદુ ત્રવાડીની સામે ઘનશ્યામ મહારાજ સ્વયં ઊભા રહ્યા છે અને પોતાના સ્વરૂપનું એને જ્ઞાન કરાયું છે. એને પોતાનું દેહ ભાન બધું ભૂલાયું, દેહ ગેહ બધેથી પ્રીતિ છોડાવી મહારાજે અને પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરાયો. તજાવ્યો માયા તણો સંસર્ગ, આપ્યો શ્રીરીએ અપવર્ગ. આ માયામાંથી ભગવાને એની પ્રીતિ તોડાવી અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. પોતાનું જે છે અક્ષરધામ તેમાં પહોંચાડ્યા સુંદર શ્યામ. લો, એ દંદુ ત્રવાડી હતા, એની અંતિમ અવસ્થા હતી. રામપ્રતાપ શું કહેવાય, મોતીરામ મામા આવ્યા એટલે ત્યાં ગયા છપૈયામાં, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું અને આ દેહમાંથી અને દેહના સંબંધીઓમાંથી પ્રીતિ તોડાવી, જગતમાંથી પ્રીતિ તોડાવી, અક્ષરધામની એને પ્રાપ્તિ કરાવી, કે આ દેહમાંથી છોડાવી, ભાગવતી તનુ આપીને મહારાજને પોતાના ધામમાં મોકલ્યા. પછી પિતા પાછળની બધી વિધિ હતી એ મોતીરામ મામાએ બધી પૂરી કરી. પછી નારાયણ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા છે. એવે સમયે ઘનશ્યામ મહારાજ સખાઓને લઈને એ પણ ત્યાં સ્નાન કરવા આવ્યા છે. દીધા દર્શન મામાને ત્યાંય આશ્ચર્ય પમાડ્યા જળમાંય. અને એ સમયે ઘનશ્યામ મહારાજે મોતીરામ મામાને પણ નારાયણ સરોવરની અંદર દર્શન આપ્યા અને એને પણ આશ્ચર્ય થયું. મામા સ્થિર થયા તે વાર પોતે નીકળ્યા જળથી બહાર, ઘનશ્યામને કર્યા પ્રણામ, કર જોડીને પામ્યા વિરામ. કેમ પ્રણામ કરો છો મામા, તમે ઊભા રહી મુજ સામા. મહારાજ એવા અલૌકિક ભાવથી મામાને ત્યાં નારાયણ સરોવરની અંદર દર્શન કરાવ્યા કે મામા પણ પાછા જ્યારે માંથી સ્નાન કરીને બહાર આવ્યા અને અતિ આશ્ચર્ય ભાવથી એણે મહારાજના દર્શન કર્યા. બે હાથ જોડીને મોતીરામ મામા ઘનશ્યામની સામે ઊભા રહ્યા અને આજુબાજુ બધા પણ આ જોવે છે. અને ઘનશ્યામ કહે છે મામાને કે મામા તમે મારા સામે કેમ આવી રીતે ઊભા રહ્યા છો પ્રણામ કરીને. ત્યારે ગદગદ કંઠે થયા, મામો કર જોડી ઊભા રહ્યા. બોલ્યા મુખે મધુર વચન, ભાઈ તમે છો, ભાઈ તમે તો છો ભગવાન. આજ તો સંદેહ સર્વ ગયો, મારા મનમાં તો નિશ્ચય થયો. પુરુષોત્તમ છો તમે આપ, અક્ષરાધિપતિ છો માપ. લો, અત્યંત ગદગદ કંઠે થઈને મામા ઘનશ્યામની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા કે હે ઘનશ્યામ, તમે કોઈ સામાન્ય નથી, તમે તો સાક્ષાત સ્વયં ભગવાન છો. આજ મારા તમામ સંદેહ ને તમામ શોક ને બધું ટળી ગયું, મને તમારા વિશે પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય થયો. આપ સાક્ષાત અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છો, પરંતુ આપ બાળ લીલાઓ કરીને અમને આપના સ્વરૂપના સુખ આપી રહ્યા છો. આમ જાણીને ઘનશ્યામની સ્તુતિ પ્રાર્થના મામાએ સ્વયં કરી છે એવું કહીને આવ્યા સૌ ઘેર. પછી બધાએ વિધિ પૂરી કરી અને ઘરે આવ્યા છે. અને આ રીતે ત્યાં મહારાજે મામાને પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવ્યો, અહોભાવનું દર્શન કરાવ્યું. પછી મહારાજ એક સમયને વિશે બધાએ સખાઓને લઈને છપૈયામાં રમવા માટે ગયા છે, કારણ કે છપૈયાના બાળ મિત્રો કેટલાય ટાઈમથી ઘનશ્યામને મળ્યા છે. એટલે ઘનશ્યામને લઈને એને બધાને આનંદ કરાવવા માટે, એને સુખ આપવા માટે સખાઓને લઈને મહારાજ રમવા ગયા છે. અનેક પ્રકારના સરસ મજાના વસ્ત્ર અલંકારો ઘનશ્યામે પહેર્યા છે અને બાળમિત્રો સાથે રમવા માટે છપૈયાની અંદર ગયા છે. નથી વસ્ત્ર પહેર્યા હરિએ જ્યારે, માતા તે જોઈને બોલ્યા ત્યારે, આવો સુંદર વસ્ત્ર પહેરાવું, રૂડાભૂષણ આજ ધરાવું. હરિ કહે મેં પહેર્યા છે અપાર વસ્ત્ર, ઘરેણા નાના પ્રકાર,
એમ કહી બતાવ્યું અનુપ પોતાનું મૂળ દિવ્ય સ્વરૂપ. જે બીજા સખાઓ હતા એ બધા સરસ વસ્ત્રો પહેરી અલંકારો પહેરીને આવેલા, પણ ઘનશ્યામે જે વસ્ત્રો પહેર્યા નહોતા. માતા કહે ઘનશ્યામ પ્રભુ તમે પણ, ઘનશ્યામને કીધું તમે પણ સરસ વસ્ત્રો પહેરો પછી રમવા જાઓ. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે કે અમે તો સરસ મજાના અલોક વસ્ત્રો પહેર્યા છે માતાજીને કહે છે. ત્યારે માતાને એવા અલૌકિક ભાવે દિવ્ય રૂપે મહારાજે દર્શન કરાવ્યા કે ઓહો મહારાજે એવા બધા દિવ્ય વસ્ત્ર આભૂષણો પહેરેલા કે એવા અલૌકિક દિવ્ય વસ્ત્રો આલોકના માણસોને હોય નહીં. અને માતાજીઓને આશ્ચર્ય પામ્યા, અતિ પોતાને ધન્ય માનવા લાગ્યા. અને પછી મિત્રો સાથે રમવા ગયા છે. રમતા રમતા નારાયણ સરોવર ને ત્યાંની આસપાસના બધા ઝાડવાઓની અંદર મિત્રો સાથે રમે છે. રમતા રમતા સાંજ પડી તોય ઘનશ્યામ ઘરે આવ્યા નથી. ભક્તિ માતાને અતિ ચિંતા થઈ, તેડવા માટે આવ્યા અને ઊંચે નાદે કરીને પોકાર કરવા લાગ્યા, ઘનશ્યામ ઓ ઘનશ્યામ પાછા હવે ઘરે ચાલો, ઘણો વાર થઈ, સાંજ થઈ, સંધ્યા થઈ. આવી રીતે બૂમો પાડીને ઘનશ્યામને ભેગા કર્યા અને પાછા લઈને ઘરે આવ્યા છે. અને બાળ મિત્રોને મહારાજ આ રીતે ત્યાં સુખી કર્યા છે. પ્રેમવતીએ પ્રેમે રમાડ્યા, ભાતે ભાતના થાળ જમાડ્યા, હરખી નિરખી વારણા લે છે, રાજી રાજી સદાય રહે છે. પછી ઘનશ્યામને સાંજ પડી એટલે ઘરે લાવી અતિ ભાવથી વિવિધ પ્રકારના થાળ જમાડ્યા છે. અને મહારાજે ત્યાં છપૈયાવાસી પણ બાળ મિત્રો વગેરેને સુખી કર્યા અને મામાને અલૌકિક રૂપે દર્શન આપ્યા. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિએ નારાયણ સરોવરે મામાને અલૌકિક રૂપે દર્શન દીધું એ નામે વિષ્મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.